नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। माय सेल्फ प्रणव भट्ट फ्रॉम स्वामीनारायण गुरुकुल कणबा। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विज्ञान विषय में प्रकरण 5 नो अभ्यास करीशुं। प्रकरण 5 एसिड बेज अने क्षार। एसिड बेज अने क्षार नो आ पहला भागनो वीडियो आपणे जोई रह्या छीए। सौथी पहला तो विद्यार्थी मित्रों आपणे वात करीशुं के आपणे आपणा रोजिंदा जीवनमां घणा पदार्थोनो खोराक तरीके उपयोग करता होईए छीए, जेमाना घणा पदार्थो खाटा होય છે, ઘણા પદાર્થો તુરા હોય છે, ઘણા પદાર્થો ખારા હોય છે અને ઘણા પદાર્થો મીઠા પણ હોય છે। જેમ કે આપણે ખાંડનો ઉપયોગ કરીએ તો ખાંડ આપણને સ્વાદે મીઠી લાગતી હોય છે, મીઠું એનો આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ तो मीठू आपने खारू लगत हो प्रमाण आप लींबू उपयोग करिए तो लींबू आपने खाटू लगत हो केरी खाटी लगती हो खारा मीठा खारा वगैरह पदार्थों आप खोराक में उपयोग करता होटले आजना आ प्रकरणनी अंदर आपणे आजे वात करी रह्या छीए ए टॉपिक छे एसिड अने बेझ। आजे आपणे एसिड अने बेझ विशे सामान्य वात करीशुं। तो विद्यार्थी मित्रों आपणे जेनो स्वाद खाटो होय तेवा पदार्थोनी वात करीए तो दही आपणे लईए छीए आहारमां, तेनो स्वाद खाटो होय छे। लींबू एनो रस, लींबू पछी नारंगी पछी विनेगर, आ जे पदार्थो छे एनो स्वाद आपणे जाणीए छीए के खाटो होय छे। तो आ पदार्थोनो स्वाद खाटो होय सेना कारणे? तो आ पदार्थोमां रहेला कुदरती एसिड ने कारणे आ पदार्थोनो स्वाद खाटो होय छे। आ पदार्थोमां रहेला एसिड ने कारणे तेमनो स्वाद खाटो होय छे। तो विद्यार्थी मित्रों आपणे जाण्युं के दही लींबु नारंगी विनेगर मौसंबी काची केरी वगैरेनो जे स्वाद खाटो होय ते तेमां रहेला कुदरती एसिडने कारणे तेनो स्वाद खाटो होय छे। तो आ परथी आपणे कही शकीए के आवा पदार्थोनो रासायणिक गुणधर्म एसिड
એસિડિક હોય છે। આવા પદાર્થોનો રાસાયણિક ગુણધર્મ એસિડિક હોય છે। આ એસિડ શબ્દ જેની ઉત્પત્તિ લેટિન શબ્દ પરથી થઈ અને એ લેટિન શબ્દ હતો એસિયર। એસિયર એ લેટિન શબ્દ। આ એસિયરનો અર્થ થાય ખાટું। એસિયરનો અર્થ થાય ખાટું અને એના ઉપરથી આ શબ્દ પડ્યો એસિડ અને એનો ગુણધર્મ જેને આપણે કહીશું એસિડિક ગુણધર્મ। કે આવા પદાર્થોમાં જે એસિડ રહેલો હોય તે કુદરતી એસિડ હોય છે। બીજી તરફ જો આપણે વાત કરીએ તો ખાવાનો સોડા જેની વાત કરીએ, ખાવાનો સોડા જેને બેકિંગ સોડા તરીકે આપણે ઓળખીએ છીએ, તો આ ખાવાનો સોડા બેકિંગ સોડા એનો સ્વાદ કેવો હોય છે? તેનો સ્વાદ આપણે ચાખીએ તો શું તે આપણને ખાટો લાગે છે? તો કે ના, ના તો ખાટો નથી હોતો, તો તેનો સ્વાદ કેવો હોય છે? એનો મતલબ એ થયો કે જે પદાર્થ આપણને સ્વાદે ખાટા લાગતા નથી તે પદાર્થમાં આપણે ચોક્કસપણે કહી શકીએ કે એ પદાર્થમાં એસિડ હોતા નથી। તેનો સ્વાદ એટલે કે બેકિંગ સોડાનો સ્વાદ તુરો હોય છે અને આવા પદાર્થો કે જેમાં એસિડ ના હોય અને એ પદાર્થો સ્વાદે તુરા હોય એટલે સ્વાદમાં જે પદાર્થો તુરા હોય અને તેમને હાથની હથેળીમાં લઈને મસળતા તે સાબુ જેવી ચિકાસ ધરાવતા હોય। ખાવાના સોડાને આપણે હાથમાં લઈને મસળીએ તો તેમાં સાબુ જેવી ચિકાસ જો આપણને લાગતી હોય તો તેમને બેઝ તરીકે ઓળખવામાં આવે છે। ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણને આટલી બાબત ક્લિયર થાય છે કે એસિડિક પદાર્થો કયા અને બેઝિક પદાર્થો કયા, કે બેઝયુક્ત પદાર્થો કયા છે। ફરી એક વખત આપણે વાત કરીએ કે એસિડ, કુદરતી એસિડ કયા પદાર્થોમાં હોય, તો કે દહીં, લીંબુ, નારંગી, વિનેગર, આમળા, કાચી કેરી વગેરે જે પદાર્થો આપણે ખોરાકમાં ઉપયોગ કરતા હોઈએ અને તેને આપણે સ્વાદની દ્રષ્ટિએ જોઈએ તો ખાટા લાગતા હોય તો તેમાં કુદરતી એસિડ રહેલો હોય તો તેનો રાસાયણિક ગુણધર્મ એસિડિક કહેવાય। પણ જે પદાર્થ એવા હોય કે જે આપણને સ્વાદે ખાટા લાગતા ના હોય, સ્વાદમાં તે તુરા લાગતા હોય, તેમને હાથની હથેળીમાં લઈને જો મસળવામાં આવે તો તેમાં સાબુ જેવી ચિકાસ જોવા મળતી હોય તો તેવા પદાર્થને આપણે બેઝયુક્ત પદાર્થ તરીકે ઓળખીએ, એટલે કે તેમનો સ્વભાવ બેઝ કહેવામાં આવે છે। પણ કોઈ પદાર્થ જો એવા હોય કે જે પદાર્થને આપણે આપણી જીભ વડે ચાખી શકતા ના હોઈએ તો
ए पदार्थनी अंदर एसिडिक गुणधर्म रहेलो छे के बेज रहेलो छे ते आपणे केवी रीते नक्की करी शकीए। एनो मतलब कोई पदार्थ एसिडिक छे के बेजिक छे तेनू परीक्षण जो आपणे करवू होय तो तेनू परीक्षण करवा माटे एक खास प्रकारना पदार्थोनो उपयोग करवामां आवे छे। अने ए खास प्रकारना पदार्थोनो जे उपयोग करवामां आवतो होय तेने आपणे सूचक तरीके ओळखीए छीए। तो विद्यार्थी मित्रों, सूचक एटले शू? जो आपने पूछवामां आवे के सूचक एटले शू, तो आपणे शू जणाईशुं के पदार्थ एसिडिक वलण धरावे छे के बेजिक वलण धरावे छे ते आपणे जीभ वडे ચાખીને नक्की न करी शकता होईए, तो तेने परीक्षण तेनुं परीक्षण करवा माटे आपणे जे पदार्थोनो उपयोग करता होईए ते पदार्थोने सूचक तरीके ओळखवामां आवे छे। एना माटे आपणे वात करीए तो आ सूचकमां सौथी पहेला आपणे वात करीए के लिटमस पत्र। तो विद्यार्थी मित्रों, आपणी प्रयोगशाळामां लिटमस पत्र आवेला आप लिटमस पत्र रहेला छे जेनो आपणे प्रयोग करिए तो आपणे एसिडिक अने बेजिक पदार्थो जे छे ते लईए अने जे लिटमस पत्र जे लाल अने भूरा एम बे रंगमां जोवा मळे। हवे लाल रंगनुं लिटमस पत्र अने भूरा रंगनुं लिटमस पत्र आ बंने परथी आपणे पदार्थोमां रहेल एसिडिक के बेजिक वलण जे छे तेना विशे आपणे नक्की करी शकीए के आ पदार्थ एसिडिक वलण धरावे छे के बेजिक वलण धरावे छे। तो विद्यार्थी मित्रों, आनी आपणे वात करीए सूचकमां लिटमस पत्र विशे। तो धारो के आपणे एक कपनी अंदर एक बाउलनी अंदर आपणे लींबूनो रस लईए अने ए लींबूनो रस जे लीधो छे तेनामां आपणे लाल लिटमस पत्र मूकीए छीए। तो लाल लिटमस पत्र एमनू एम रहे छे, तेना पर कोई असर थती नथी। परंतु जो लींबूना रसनी अंदर भूरू लिटमस पत्र आपणे मूकीशुं तो ए भूरू लिटमस पत्र लाल रंगनुं बनी जाए छे। एटले जो भूरू लिटमस लाल बने ए पदार्थमां मूकता भूरू लिटमस लाल बने तो ए एसिडिक वलण धरावे छे तेम कहेवाय। अने जो लाल लिटमस पत्र जेमां मूकवामां आवे ते लिटमस पत्र भूरू बनावी दे तो ते બેઝનો ગુણધર્મ ધરાવે છે તેમ કહેવાય। એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરીએ કે ભૂરું લિટમસ પત્ર આપણે વાત કરી એમ આપણે આગળ વાત કરીએ કે ટામેટા હોય એ ટામેટાના રસની અંદર આપણે ભૂરું લિટમસ પત્ર ડૂબાડીશું તો એ લિટમસ પત્ર લાલ રંગનું બની જતું હોય છે। તો એનો મતલબ ટામેટું જે છે તે એસિડિક વલણ ધરાવે છે। પણ આપણે જ્યારે
साबुनું કોઈ પાણી તૈયાર કર્યું હોય અને એ સાબુના પાણીની અંદર આપણે ભૂરું લિટમસ પત્ર મૂકીએ તો એની કોઈ અસર થતી નથી, પણ લાલ લિટમસ પત્ર મૂકીએ તો લાલ લિટમસ પત્ર ભૂરું બને છે, તો તેના ઉપરથી આપણે કહી શકાય કે તે બેઝિક વલણ ધરાવે છે। આપણે ખાવાનો સોડા હોય, ખાવાનો સોડા નાખવાનો થોડો અને એમાં પાણી નાખીને એનું મિશ્રણ તૈયાર કરીએ તો એમાં ભૂરું લિટમસ પત્ર મૂકીશું તો તેના ઉપર કોઈ અસર થશે નહીં, પણ લાલ લિટમસ પત્ર મૂકીશું તો લાલ લિટમસ પત્ર ભૂરું બનશે, તો તેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે તે બેઝિક વલણ ધરાવે છે। તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આજે આપણે એની પ્રસ્તાવના જોઈ, આના વિશે ડિટેલમાં આપણે આના પછીના ભાગમાં ચર્ચા કરીશું એસિડ અને બેઝ વિશે અને ક્ષાર વિશે। તો તમે જે બાબતો એસિડ બેઝ અને તેના માપન માટેના સૂચક વિશે જે બાબત જાણી, આમાં સૂચકની અંદર લિટમસ પત્રની જેમ હળદર પત્રનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેના સાથે સાથે જાસૂદની પાંદડીની મદદથી પણ એસિડિક વલણ છે કે નહીં તે જાણી શકાય છે। તે તમામ બાબતો વિશે આપણે આના પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું, પણ આજના વિડીયો પરથી દરેક વિદ્યાર્થી મિત્રએ ખાસ ગૃહ કાર્ય એ કરવાનું કે એસિડ વિશે જે માહિતી તમે જાણી છે તે બેઝ વિશે જે તમે માહિતી મારી પાસેથી જાણી તે અને સૂચક વિશે તમે શું જાણ્યું કે તમામ વિશેની એક નોંધ, ત્રણે ત્રણની નોંધ લખી તેના ફોટા પાડી અને મારા વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાના રહેશે। દરેક વિદ્યાર્થીને જય સ્વામિનારાયણ।